ગુજરાતમાં આજે ઘટના બની છે ને એ ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે સાથે જ અત્યારે દુઆનો પ્રાર્થનાનો દોર પણ ચાલી રહ્યો છે ઘટના છે દ્વારકાના

તો સો ફૂટ જેટલો ઊંડો આ બોરવેલ છે જે આ લંબાઈ આપ ઊંડાણમાં જોઈ રહ્યા છો તે સો ફૂટ જેટલી છે પરંતુ બાળકી જ્યાં ફસાય છે તે વીસ થી પાંત્રીસ ફૂટે ફસાઈ હોવાની આશંકા છે જો કે ત્યારે એક તરફ દુઆ પ્રાર્થનાનો દોર ચાલી રહ્યો છે બીજી તરફ તંત્ર રેસ્ક્યુની કામગીરીમાં પણ જોડાયેલું છે પરંતુ અહીંયા મુશ્કેલી એ આવી રહી છે કે બાળકીને બચાવવી કેવી રીતે બાળકીનું રેસ્ક્યુ કેવી રીતે કરવું કઈ રીતે કરવું કારણ કે સો ફૂટ ઊંડો આ બોરવેલ છે અને ત્યાં આપ જોઈ શકો છો કે દોરીનો સહારો લેવામાં આવ્યો છે ક્યાંક ખાડો ખોદવાની પણ અત્યારે ટેકનિક જે હોય છે તેના આધારે બાળકીને બચાવવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે બીજી એક વાત એ છે કે ટોર્ચ કરીને બાળકીની સ્થિતિ જાણવાનો પ્રયત્ન પણ થઈ રહ્યો છે અત્યારે આપ જોઈ રહ્યા છો કે પોલીસ ત્યાં પહોંચેલી છે તંત્રની ટીમ પણ ત્યાં પહોંચેલી છે રેસ્ક્યુના જે અધિકારીઓ છે તે પણ ત્યાં પહોંચી રહ્યા છે અને આ જે બોરવેલ છે તેમાં ટોર્ચ નાખવામાં આવી છે કારણ કે અઢી થી ત્રણ વર્ષનું નાનું આ બાળક છે નાની આ બાળકી છે જેનું નામ એન્જલ છે બાળક હોય એટલે સ્વાભાવિક છે કે તે ગભરાઈ જતું હોય છે છે પરંતુ એક વાત એ સારી કે અંદરથી અવાજ પણ આવી રહ્યો છે જ્યારે પૂછવામાં આવી રહ્યું છે હવે રેસ્ક્યુની કામગીરી કઈ રીતે કરવામાં આવી રહી છે તે આપને જણાવીએ તો જે બોરવેલમાં આ બાળકી જે ફસાય છે તેની વાત કરીએ પહેલા હું આપણે વાત કરીશ કે બોરવેલ કયા પ્રકારનો છે કારણ કે

હવે પચીસ થી પાંત્રીસ ફૂટની બાદ બોરવેલા જે છે સાંકડો થઈ જાય છે એટલે ત્યાં સુધી આ બાળકી હોઈ શકે છે હવે તેને બચાવવી કઈ રીતે તો અહીં આપ જોઈ શકો છો કે રસીના માધ્યમથી બચાવવાનો કદાચ પ્રયત્ન થઈ શકે છે જો આ રસી અહીંયા જમીન ઉપરથી અંદર નાખવામાં આવે અને બાળકી કારણ કે થોડું સમજી પણ શકે છે અઢી થી ત્રણ વર્ષની છે માટે બાળકીને કહેવામાં આવે કે એ રસી તે પકડી લે પરંતુ અહીંયા એક મુશ્કેલી આવી શકે છે કે રસી તો બાળકી પકડી લે પરંતુ ખેંચતી વખતે ઉપર ખેંચતી વખતે જો બાળકીનો હાથ અહીંયા છૂટી ગયો તો શું થાય તો બાળકી નીચે પટકાઈ શકે છે વધારે ઊંડે જઈ શકે છે એટલે કે જે અંતર અહીંયા વીસ થી પાંત્રીસ ફૂટનું હતું તે કદાચ પચાસ કે સાહીઠ ફૂટ નીચે પણ જઈ શકે છે એટલે આ એક આશંકા છે હવે બીજી રેસ્ક્યુની ટેકનિક કઈ છે તો બીજી ટેકનિક અહીંયા માનવામાં આવી રહી છે કે સો ફૂટ ઊંડો જ્યારે અહીંયા આ બોરવેલ છે તો બાજુમાં જ એક ખાડો ખોદવામાં આવે એટલે કે ઇંગ્લિશમાં આ એલ શેપ છે તો એલ શેપ નો ખાડો ખોદવામાં આવે જ્યાં બિલકુલ એની સમાંતરમાં એટલે કે બાજુમાં જ જો આ ખાડો ખોદે તો આ ખાડો જે છે તે આપ જોઈ શકો છો અહીંયા ડાર્ક કલર જોવા મળી રહ્યો છે અહીંયા બોરવેલ છે બાજુમાં જ આ ખાડો ખોદે અને જ્યાં અહીંયા બાળકી ફસાય છે બિલકુલ તેની સમાંતર જ એક સીધો પણ ખાડો ખોદવામાં આવે ને ત્યાંથી બાળકીને કાઢવામાં આવે કારણ કે આ પ્રકારની ટેકનિક પહેલા પણ ઉપયોગમાં લેવાય છે અને અનેક બાળકોને આ રીતે પણ આવ્યા છે પરંતુ માઇનસ પોઈન્ટ બીજો એક એ જોવા મળી રહ્યો છે કે આ ખાડો ખોદતા લાંબો સમય લાગી શકે છે માટે હવે સવાલ એ થઈ રહ્યો છે કે બાળકીને બચાવવી કેવી રીતે જો રસીના માધ્યમથી બચાવવામાં આવે હાથમાંથી છૂટી જાય તો પણ છે અને બીજી તરફ એ છે કે ખાડો ખોદવામાં લાંબો સમય લાગી શકે છે પરંતુ તંત્રની ટીમ કામ અત્યારે કરી રહી છે એટલે સવાલ અત્યારે એ થઈ રહ્યો છે કે બાળકીને બચાવવા માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે જે રીતે બાળકીનું નામ પણ એન્જલ છે એન્જલને આપણે કહીએ છીએ કે દેવના દૂત હવે દેવના દૂતને બચાવવા માટે જ દેવ પાસે પ્રાર્થનાઓનો અત્યારે દોર ચાલી રહ્યો છે ને ન્યૂઝ એટીન ગુજરાતી પણ આશા રાખી રહ્યું છે કે બાળકી ઝડપથી બહાર આવે બાળકી બચી જાય કારણ કે પરિવારના લોકો પણ ચિંતામાં છે ગુજરાતના લોકો પણ અત્યારે ચિંતામાં છે